चैप्टर नंबर 14 आकड़ा शास्त्र तेमा त्यार पछीनी त्रीजी रीत जेनुं नाम छे पद विचलननी रीत। हवे उदाहरण आपणे लीधुं छे नीचे आपेल आवृत्ति वितरणनो मध्यक पद विचलननी रीते शोधो। अपने आवृत्ति वितरणनी अंदर बे वस्तु आपेली छे वर्ग अने आवृत्ति। बराबर वर्ग छे एनी सामे एनी आवृत्ति आपेली छे। पहेलो वर्ग छे 0 થી 10, बीजो 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 અને એની સામે આવૃત્તિ આપેલી છે। તો આગળ કર્યું એમ આપણે કરશી કે પહેલા વર્ગનો એક કોલમ અને ત્યાર પછી એક આવૃત્તિની એક કોલમ। જે વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ આપણે 60 થી 70 લગી આપેલા છે ત્યાં લગીના વર્ગ લખશી, ત્યાર પછી એની આવૃત્તિ જે આપેલી છે એની સામેની આવૃત્તિ આપણે લખશી। ત્યાર પછી ત્રીજું કોલમ જે આપણને ખબર છે તે ત્રીજું કોલમ આવે મધ્ય કિંમતનું। એ મધ્ય કિંમતનું એક કોલમ બનાવવાનું જેને કહેવાય XI। મધ્ય કિંમત મેં આગળ સમજાવ્યું એમ મેળવી શકીએ આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત એટલે 0 થી 10 વર્ગની મધ્ય કિંમત કેટલી થાય તો કે 0 + 10/2 એટલે 5। ત્યાર પછી અહીંયા બધામાં તફાવત 10-10નો છે એટલે 10-10 ઉમેરતા જાય એટલે 5માં 10 ઉમેરો એટલે 15, 15માં 10 ઉમેરો એટલે 25, 25માં 10 ઉમેરો એટલે 35, 35માં 10 ઉમેરો એટલે 45, 45માં 10 ઉમેરો એટલે 55, 55માં 10 ઉમેરો એટલે 65। ત્યાર પછી અહીંયા એક નવી કોલમ કરવાની છે જેનું નામ છે UI। UI બરાબર શું થાય તો કે UI બરાબર XI - A/H। હવે એ શું છે તો એ છે એ ધારેલો મધ્યક છે, એ બરાબર 35 એટલે મેં અહીંયા મધ્ય કિંમતની અંદરથી કોઈ પણ એક કિંમત ધારવાની હોય તો અહીંયા મેં એ છે એ કેટલા ધારેલા છે 35। પછી આ H છે એની કિંમત મેં અહીંયા 10 લખેલી છે, 10 છે શું એ જોવાનું છે આપણે। 10 છે એ વર્ગ નો જે તફાવત છે સામાન્ય તફાવત એટલે કે એની વર્ગ લંબાઈ કહું તો પણ ચાલે, જે વર્ગ લંબાઈ છે એ લખેલી છે અહીંયા જો 10 અને 0નો તફાવત 10, 10 થી 20 વર્ગનો તફાવત 10, 20 થી 30માં 10 એટલે કે દરેક વર્ગમાં 10, 10, 10 છે એટલે કે એની વર્ગ લંબાઈ કેટલી છે 10, તો આપણે એ લેવાની છે। હવે અહીંયા કિંમત લખેલી છે -3 આવી કેવી રીતના તો આપણે એ જોશી। સમજૂતીમાં જોઈએ તો કે UI બરાબર XI - A/H બરાબર કેટલા થાય તો કે પેલો મધ્ય કિંમત છે એ 5 છે, એમાંથી આપણે 35 બાદ કરી જે ધારેલો એટલે કે XI છે એ 5 છે એમાંથી ધારેલો મધ્યક 35 છે એ બાદ કરવાનો અને છેદમાં H એટલે કે વર્ગ લંબાઈ મૂકવાની 10 બરાબર કેટલા થાય તો કે 5માંથી 35 જાય એટલે -30/10 એટલે 0 0 કેન્સલ થઈ ગયા એટલે કિંમત આવી -3। ત્યાર પછી બીજું છે એ 15 છે, 15 - 35/10 એટલે કે -20/10 બરાબર -2। હવે એની એક સરળ રીત છે કેવી રીતના કરવાનું તો આ કિંમત મેં જે લખેલી છે એ કેવી રીતના મેળવી મેં સમજાવી, પણ સરળતા ખાતર કરવું હોય તો શું કરવાનું કે જે વર્ગ આપણે જે મધ્ય કિંમત ધારેલી છે એની સામે આપણે કિંમત લખવાની 0, પછી ઊંધેથી લખતું જવાનું -1, -2, -3 પછી અહીંયા નીચે +1, +2, +3 બસ આ સરળતા ખાતર લખી નાખવાનું એ જ કિંમત આવે। ત્યાર પછીનું કોલમ છે જેનું નામ છે FIUI। FIUIમાં શું કરવાનું તો કે આ UIની કોલમ જે મેળવેલી છે એનો ગુણાકાર કરવાનો FIની કોલમ સાથે એટલે 4 × 3, 4 તેરી 12, 3ની નિશાની -ની છે એટલે -12, પછી 8 × 2, 8 × 2 = 16, 2ની નિશાની કેવી છે -ની એટલે 8 × 2 = 16 કહેવા તો કે -, પછી 1 × 3 એટલે -3, પછી 0 × 20 એટલે 0, પછી 1 × 3 એટલે +3, 2 × 4 એટલે 8 અને 3 × 8, 8 × 3 = 24। ત્યાર પછી આપણે UIની કોલમનો સરવાળો કરીએ તો સૌથી પહેલાં -વાળા બધા પદોનો સરવાળો કરીએ તો કેટલો આવે છે તો કે -31 અને પ્લસ પદવાળાનો સરવાળો આવે છે +35 એટલે 2ની બાદબાકી કરો એટલે 35માંથી 31 બાદ કરીએ એટલે 4 વધે અને ત્યાર પછી આપણે જે આવૃત્તિ છે એ બધા અંકોનો સરવાળો કરીએ તો n બરાબર આવે છે 50। હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકશી।
અહીં કુલ આવૃત્તિ n બરાબર 50, વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 10, ધારેલો મધ્ય કેટલો લીધેલો છે તો કે 35, અને FIUI ની કિંમત છે 4. હવે સૂત્રની અંદર કિંમત મૂકો તો x બાર બરાબર આ આપણું સૂત્ર છે a પ્લસ સિગ્મા FIUI છેદમાં n એને ગુણ્યા h, એ કેટલા છે એ ધારેલો મધ્ય 35 પ્લસ FIUI ની કોલમનો સરવાળો કેટલો હતો તો કે 4, 4 ના છેદમાં n કેટલા છે તો કે 50, એ 50 એને ગુણ્યા h કેટલા છે તો કે 10 એને ગુણ્યા 10, એટલે ત્યાં 10 અને 50 ના છેદ ઉડાડી એટલે 0 0 કેન્સલ થઈ જાય એટલે શું આવે તો કે 35 પ્લસ 4 ના છેદમાં 5, 4 ભાંગા 5 કરો એટલે 0.8 આવે, એટલે 35 માં 0.8 ઉમેરીએ એટલે જવાબ આવે x બાર બરાબર 35.8. આમ માહિતીનો મધ્યક કેટલો થાય તો કે 35.8. આમ આ ત્રણેય રીતમાં સૌથી સરળ રીત હોય તો પદ વિચલનની રીત આપણે સૌથી સહેલી પડે, એટલે જ્યારે દાખલાની અંદર ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે હંમેશા પદ વિચલનની રીતથી દાખલો ગણવો જોઈએ, કે જેથી આપણે ગમે એવડા મોટા આંકડા આપેલા હોય તો પણ દાખલો સરળતાથી ગણી શકીએ.